रेणत महिमा करू प्रभु महिमा करू प्रभु મારા ઘેટા મારો સાદ સાંભળે છે હું તેમને ઓળખું છું અને તે મારી પાછળ પાછળ ચાલે છે અને હું તેમને અનંત જીવન આપું છું તેમનો નાશ કદી નહીં થાય મિત્રો આ બાઇબલનું સનાતન સત્ય છે જે સંપૂર્ણ માનવજાતિ માટે પ્રગટ કરવામાં આવ્યું છે તમે આ સમયે સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ નિહાળી રહ્યા છો અમે આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મનુષ્ય જ્યારે બાલ્યાવસ્થામાંથી વૃદ્ધિ પામવા લાગે છે અને બોલવાનું ચાલવાનું શરૂ કરવા લાગે છે ત્યારે તેના માતા પિતા અને ઘરના બીજા લોકો તેને ઘણી બાબતો કરતાં રોકે છે કારણ કે તે કરવું તેના માટે યોગ્ય નથી અને પછી તે જ ક્રમમાં તે આ દુનિયામાં વૃદ્ધિ પામે છે શું તમે કદી વિચાર્યું છે કે આમ કેમ થાય છે તેનું કારણ એ છે કે આદમના પાપમાં પડ્યા પછી માણસ જન્મથી જ પાપી છે આ પાપી સ્વભાવને આપણે સંપૂર્ણ રીતે બદલી શકતા નથી ઘણા લોકો સારા કામો કરવા દ્વારા પોતાના સ્વભાવને બદલવાની કોશિશ કરે છે એનો અર્થ તો એવો થાય કે તેઓ પોતાના પાપને ઢાંકવાની કોશિશ કરી રહ્યા છે શક્ય છે કે મનુષ્ય લોકોની નજરમાં સારો દેખાય પણ ઈશ્વરની નજરમાં તે તો પાપનો ડાઘ દેખશે જ જ્યાં સુધી તેને કોઈ દૂર ના કરે ત્યાં સુધી અને જ્યાં સુધી પાપનો ડાક છે ત્યાં સુધી અપવિત્રતા છે અને ત્યાં સુધી તે પાપનો ભાગીદાર છે અંતમાં તેનો નાશ થશે અને તે નર્કનો ભાગીદાર બનશે આપણામાંથી કોઈ એવું નહીં ઈચ્છે કે મરણ બાદ તે નર્કનો ભાગીદાર બને પ્રભુ ઈસુ આ દુનિયામાં એટલા માટે આવ્યા કે આ નર્કનું જે ભયંકર સત્ય છે તેનાથી આપણો બચાવ થાય અને મહાન સત્યના ભાગીદાર બનાવે તેઓ કહે છે કે જે મારા વચન સાંભળે છે અને તે પ્રમાણે મારી પાછળ પાછળ ચાલે છે તેમને અનંત જીવન મળશે તેમનો નાશ કદી નહીં થાય એનો અર્થ તો એવો થયો કે તેઓ સ્વર્ગના ભાગીદાર બનશે આપણે યોહાનની સુવાર્તાને આધારે પ્રભુ ઈસુ જેમણે માનવ સ્વરૂપ ધારણ કર્યું તેમના ઈશ્વરત્વ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ કે પ્રભુ ઈસુના સ્વરૂપમાં ઈશ્વરે આપણને કઈ ભેટ આપી છે તો આવો આજના મનનમાં આગળ વધતા દેવના સેવકને સાંભળીએ આજે મિત્ર આપણે યોહાન અનુસાર શુભ સંદેશના અગિયારમાં અધ્યયની ત્રણથી છવ્વીસ કલમો જોવા માગીએ છીએ હવે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને બસોને સત્તાણું નંબરના પૃષ્ઠ પર એ તમારી સમક્ષ તમે ખુલ્લું રાખો અહીં મિત્ર તમે જુઓ બસો સત્તાણું નંબરના પૃષ્ઠ પર તો લાઝરસનું અવસાન એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના અગિયારમાં અધ્યાયની પ્રથમ ત્રણ કલમોમાં લખવામાં આવ્યું છે હવે પહેલી બે કલમો આપણે જોઈ ગયા હતા પરંતુ ત્રીજી કલમના સંદર્ભ માટે આપણે એકથી ત્રણ કલમ સાથે સાથે વાંચીએ લખ્યું છે બેથાનીમાં વસનાર મારિયા અને માર્થાનો ભાઈ લાજરસ માદો પડ્યો આજ મારિયાએ પ્રભુના પગે અત્તર ચોળ્યું હતું અને પોતાના વાળને તેને લૂછ્યા હતા તેનો ભાઈ લાજરસ માદો પડ્યો હતો બહેનોએ ઈસુને કહેવડાવ્યું પ્રભુજી તમારો પ્રિય મિત્ર માંદો છે હવે આપણે બીજી કલમમાં જોવી એ પ્રમાણે મારિયા અને મારથાના ભાઈ લાઝરસ વિશે કહેવામાં આવ્યું છે કે લાઝરસ બીમાર પડ્યો છે અને ત્રીજી કલમમાં આપણે જોઈએ છીએ તો મારથા અને મારિયા દ્વારા પ્રભુ સુખ્રિષ્ને લાઝરસની માંદગીના સમાચાર મોકલવામાં આવે છે પ્રભુજી તમારો પ્રિય ભાઈ માંદો છે હવે આ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને ઘેર આવવાની વિનંતી નથી કરતી માત્ર એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમની સમસ્યા વિશે જણાવે છે અને નિર્ણય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર છોડી દે છે પ્રભુને જે યોગ્ય લાગે તે પ્રભુ કરે મારથા અને માર્યા પોતાના પ્રભુને ઓળખતા હતા અને એટલે કહે છે પ્રભુજી તમારો પ્રિય મિત્રમાં માદો છે બસ આટલું પૂરતું હતું હવે ચોથી કલમ જુઓ તે સાંભળીને ઈસુએ કહ્યું લાઝરસનું મરણ નિપજાવવા આ માંદગી આવી નથી પરંતુ ઈશ્વરને મહિમા મળે તે માટે આવી છે જેથી તે દ્વારા ઈશ્વર પુત્રનો મહિમા થાય હવે આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાની ગામમાં નહોતા અને એમની ઉપર દૂરથી સંદેશો મોકલવામાં આવ્યો છે સંદેશો શાનો છે લાઝરસની બીમારીનો ઘણા બધા લોકો એવું માને છે કે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ કદી માદી ના પડે બીમાર ના પડે એને અકસ્માત નડે નહીં એના જીવનમાં કોઈ મુશ્કેલી આવે નહીં બધી જ રીતે એના જીવનમાં અને એના કુટુંબમાં શાંતિ જ હોય માત્ર આબાદાની જ હોય પણ એવું શિક્ષણ આપણને બાઇબલ નથી આપતું મિત્ર લાજરસ ઉપર પ્રભુ ઈસુ સુખ્રિસ્ત અત્યંત પ્રેમ કરતા હતા અને એ બીમાર પડ્યો છે હવે માંદગી અને બીમારી એવી કોઈ નિશાની નથી એવું કોઈ ચિહ્ન નથી કે જે દ્વારા ઈશ્વર તમને પ્રેમ કરતા નથી એ સાબિત થાય ના 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 એવું નથી આપણી બીમારી અને આપણા જીવનમાં આવતી મુશ્કેલી દ્વારા અકસ્માત દ્વારા કે નુકસાન દ્વારા કે દુઃખદ ઘટના દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો મહિમા કરી શકે છે કારણ કે ઈશ્વર છે પ્રભુ છે પાંચમી અને છઠ્ઠી કલમ જુઓ માર્થા તેની બહેન તથા લાઝરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા લાઝરસ માદો છે એવા સમાચાર તેમને મળ્યા છતાં તેઓ જ્યાં હતા ત્યાં બે દિવસ વધુ રોકાઈ ગયા હવે તમે જ્યારે બીમાર પડો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે તમે જ્યારે સારા અને તંદુરસ્ત હો ત્યારે પણ પ્રભુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે અને સર્વ સમયે મિત્ર સર્વ સમયે બધી જ પરિસ્થિતિ બધા જ સંજોગોમાં ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે તમે તેમને પ્રેમ કરતા રોકી શકતા નથી ઈસુ ખ્રિસ્તનો પ્રેમ મિત્ર પરિસ્થિતિ ઉપર કે વાતાવરણ ઉપર કે સંજોગો ઉપર આધારિત નથી પ્રભુ ખ્રિસ્તનો પ્રેમ પ્રેમ તો છે છે તમે તે કેમ ના હો પણ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે તમારા હૃદયમાં લખી રાખો મિત્ર હવે મને ખબર નથી કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આટલો બધો પ્રેમ કરી રહ્યા છે તમે સૂર્યને પ્રકાશ તો રોકી શકો ખરા ના તમે સૂર્યના તાપથી ખસી જઈ શકો દાખલા તરીકે તમારા માથા ઉપર છત્રી મૂકી દો અને એટલે સૂર્યના તાપથી તમે બચી જાઓ એવી જ રીતે કોઈક પાપરૂપી છત્રી તમારા જીવનમાં મૂકીને ઈસુ ખ્રિસ્તના પ્રેમથી તમે દૂર રહી શકો પરંતુ હકીકત તો એ છે કે ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કર્યા જ કરે છે કર્યા જ કરે છે સાતમી અને આઠમી કલમ જુઓ પછી શિષ્યોને કહ્યું ચાલો યહુદિયા પાછા જઈએ શિષ્યુએ જવાબ આપ્યો ગુરુજી હજુ થોડા સમય પહેલાં તો યહૂદીઓ તમને પથ્થરે મારવા શોધતા હતા છતાં તમારે પાછા ત્યાં જવું છે આ વાત ભૂલશો નહીં મિત્ર કે ઈશ્વરની યોજના માણસોની યોજના કરતાં જુદી હોય છે ઈશ્વરની સમજ માણસોની સમજ કરતાં જુદી છે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે પ્રભુ બે દિવસ અગાઉ જ યહૂદી આગેવાનો યહૂદી ધર્મના ધુરંતરો તમને પથ્થરે મારવા તૈયાર થઈ ગયા હતા અને હવે તમે ત્યાં જવા માંગો છો તો ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને ફરીથી ફરીથી એ ભયજનક પ્રાંતમાં લઈ જાય છે જુઓ નવમી અને દસમી કલમ ઈસુએ કહ્યું દિવસમાં બાર કલાક નથી હોતા જો કોઈ દિવસે હરે ફરે તો તે ઠોકર ખાતો નથી કારણ આ દુનિયાનો પ્રકાશ તે જુએ છે પરંતુ જો તે રાત દરમિયાન હરે ફરે તો તે ઠોકર ખાય છે કારણ તેની પાસે પ્રકાશ નથી દિવસના બાર કલાક અને આપણે એ બદલી શકતા નથી મિત્ર ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે કાર્ય સોંપ્યું છે એને પણ કોઈ અટકાવી શકતું નથી અહીંયા એક મહાન સિદ્ધાંત સમાયેલો છે ઈશ્વરે પ્રત્યેક માણસને આ જીવન કાર્ય આખા જીવન માટેનું કાર્ય સોંપ્યું છે તમે એને એક દિવસને માટે પણ લંબાવી શકતા નથી જેમ સૂર્ય હાથમે છે એ જ પ્રમાણે એ સમય પણ ચાલ્યો જાય છે સૂર્યને આથમ તો અટકાવી શકાય એમ છે નહીં અને સમયને પણ રોકી શકાય એમ નથી મિત્ર પરંતુ ઈશ્વરનો આપણે આભાર માનીએ કે આપણું કાર્ય પૂરું થઈ જાય ત્યાં સુધી આપણે ખબર પણ ના પડે એવી રીતે બધા જ કાર્યો આટોપાઈ જાય છે જો ઈશ્વરને અનુસરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન જીવન જીવીએ છીએ તો શૈતાન પણ આપણને આપણા જીવનમાં ઈશ્વરની યોજના પ્રમાણે કરવા માટે રોકી શકે એમ નથી હવે આપણે અગિયારમી કલમથી પંદરમી કલમ જોઈએ શું કે છે અહીંયા આમ કયા પછી ઈસુએ ઉમેર્યું આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે પણ હું જઈને તેને ઉઠાડીશ શિશુએ જવાબ આપ્યો જો તે ઊંઘતો હોય તો તો પ્રભુ તે સાજો થઈ જશે પરંતુ ઈસુના કહેવાનો અર્થ તો એ હતો કે લાઝરસ મરણ પામ્યો છે શિષ્યોને એવું લાગ્યું કે તે કુદરતી ઊંઘના અર્થમાં કહે છે તેથી ઈસુએ તેમને ચોખ્ખે ચોખ્ખું કહ્યું લાઝરસનું અવસાન થયું છે તમે વિશ્વાસ કરશો એ માટે મને આનંદ થાય છે કે હું ત્યાં નહોતો ચાલો આપણે ત્યાં જઈએ જ્યારે પ્રભુ શું ખ્રિસ્તે કહ્યું કે લાઝરસ ઊંઘી ગયો છે ત્યારે શિષ્યો સમજ્યા નહીં કે લાઝરસ મૃત્યુ પામ્યો છે આજે પણ લોકો આ હકીકત સમજતા નથી અને વાતો કરે છે કે વ્યક્તિનો આત્મા ઊંઘી ગયો છે ઊંઘ તો શરીર માટે છે આત્મા માટે નથી મિત્ર મૃત્યુમાં ઊંઘી ગયો છે અને જીવનમાં ઊંઘી ગયો છે એ બંને સત્ય છે મૃત્યુનો અર્થ છે અલગ થવું જુદાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિનું શરીર કબરમાં સૂઈ જાય છે પણ એનો આત્મા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ માટે શારીરિક રીતે ગેરહાજર એટલે ઈશ્વર પાસે આત્મિક રીતે હાજર કરંથવાસણને લખેલા બીજા પત્રના પાંચમાં અઢિયાની આઠમી કલમ જણાવે છે કે અમે પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરથી ઘર છોડી દેવાનું વધારે પસંદ કરીએ છીએ બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંતવાસીઓને લખેલા બીજા પત્રના પાંચમા અધ્યાયની આઠમી કલમમાં પ્રેષિત પાઉલી પ્રમાણે કહે છે મિત્ર પામેલાઓનું પ્રથમ ફળ પ્રભુ ખ્રિસ્ત કહેવાય છે મિત્ર ઈસુ ખ્રિસ્ત રૂપાંતરિત અને મહિમાવાન શરીરમાં સજીવન થયા હતા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ એના મૃત્યુ પછી તરત જ ઈશ્વર પિતા પાસે જાય છે પરંતુ એનું શરીર પુનરૂત્થાન થાય એ દિવસ સુધી ઊંઘી જાય છે પુનરુત્થાનના દિવસે આ જ ઊંઘી ગયેલું શરીર ફરી સજીવ થશે પુનરુત્થાન પામશે મરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ માટે શરીરમાં ઊંઘી જવું એ છે મિત્ર શું તમને ઊંઘની બીક લાગે તમને બીક ના લાગવી જોઈએ કામ કર્યા પછી ઊંઘ જરૂરી છે એ તો તાજગી માટે હોય છે રાત્રે આરામ કરીને આપણે ફરીથી તાજગી પામીએ છીએ અને પછી બીજા દિવસ માટે આપણે સજ્જ થઈએ છીએ ઊંઘ આરામ માટે અને તાજગી માટે હોય છે ઊંઘની બીક કોઈને લાગતી નથી ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતી વ્યક્તિ મૃત્યુ રૂપી ઊંઘથી ડરતી નથી મિત્ર નથી ડરતી મિત્ર આ ઊંઘતું શરીર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વખતે એમનો અવાજ સાંભળીને ફરી સજીવન થશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મિત્ર આપણા શરીરને ઉઠાડશે એમની પાસે જ ઉઠવા માટેની ઘંટડીવાળી ઘડિયાળ છે એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને આપણને નવા શરીરોમાં જાગૃત કરશે विश्वास निशाे

સોળમી કલમ જુઓ થોમાએ અર્થાત જોડ્યો તેના સાથી શિષ્યોને કહ્યું ચાલો આપણે પણ બધા ગુરુજી સાથે જઈએ જેથી તેમની સાથે આપણે પણ મરીએ આ થોમા નામનો શિષ્ય પ્રભુ યસુ ખ્રિસ્તની વાતને જરાય સમજી શકતો નથી અને એ બીજા શિષ્યોને કહે છે કે ચાલો ચાલો આપણે પણ પ્રભુ યસુ ખ્રિસ્તની સાથે મરી જઈએ ઈશ્વરનો આભાર માનીએ કે થોમાએ મૃત્યુની વાસ્તવિકતાને સ્વીકારી અને તૈયારી બતાવી પ્રભુ યસુ ખ્રિસ્તનો શિષ્ય પિતર પણ પ્રભુ ઈસુ ખ્રિષ્ને મરણ પર્યંત આધીન થવાની જાહેરાત કરે છે કે પ્રભુ હું તો તમારે માટે મરવા પણ તૈયાર છું બીજા શિષ્યોએ પણ એની સાથે પોતાની આવી સહમતી જાહેર કરી હવે આપણે સત્તરથી ઓગણીસ કલમો જોઈએ સજીવન કરનાર ઈસુ એ શીર્ષક નીચે યુહાન અનુસાર શુભ સંદેશના અગિયારમાં અધ્યાયની સત્તરથી ઓગણીસમી કલમોમાં લખવામાં આવી છે કે ઈસુ આવી પહોંચ્યા ત્યારે તમને ખબર પડી કે લાઝરસનું દફન કર્યાને ચાર દિવસ વીતી ગયા છે હવે બેથાની યરૂશાલેમથી આશરે ત્રણ કિલોમીટર દૂર છે ઘણા યહૂદીઓ મારથા અને મારિયાને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા હવે યરુષાલેમના સોનેરી દરવાજાથી બેથાની ત્રણ કિલોમીટર દૂર છે એવું લખ્યું છે અને ઘણા બધા યહૂદીઓ પણ યરૂશાલેમથી બેથાની મારથા અને મારિયાના ઘરે ગયા હતા મારથા અને મારિયા અને લાઝરસ બહુ જ પ્રખ્યાત કુટુંબના લોકો હતા યરૂમાં પણ એ લોકો જાણીતા હતા અને એવા સંબંધોને કારણે લાઝરસના મૃત્યુ પછી દિલાસો આપવા માટે ઘણા બધા લોકો માર્થા અને મારિયાની પાસે આવ્યા હતા લાઝરસના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે મિત્ર ચાર દિવસ ઘરમાં તો શોકનું વાતાવરણ છે લોકો દિલાસો અને સાંત્વન આપવા માટે માર્થા અને મારિયાના ઘરે આવ્યા છે લાઝરસના મૃત્યુને ચાર દિવસો પછી પ્રભુ સુખ્રિસ્ત પણ બેઠાની આવે છે વીસથી બાવીસ કલમો હવે આપણે આગળ જોઈએ જ્યારે માર્થાને ખબર પડી કે ઈસુ આવી રહ્યા છે ત્યારે માર્થા તેમને મળવા ગઈ પરંતુ મારિયા ઘેરે જ રહી માર્થાએ ઈસુને કહ્યું પ્રભુ જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ ન થાત પરંતુ હું હજુ પણ જાણું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો તેઓ તમને આપશે આ માર્થા કાયમ માટે આગળ પડતી અને બધી જ વાતોમાં પહેલ કરનારી યુવતી હતી આ એક એવી મહિલા છે કે જે કાયમ કાર્ય કરવામાં જ માને છે એ પણ એક અદ્ભુત વિશ્વાસ કરનારી વ્યક્તિ છે પણ સાથે સાથે પ્રભુસુ ખ્રિસ્ત આગળ થોભવામાં ધીરજ રાખવામાં થોડી ઉતાવળી છે ઈશ્વરની ઈચ્છાને એ સહેજ રીતે સ્વીકારી લેતી નથી વિરોધાભાસમાં આપણે જોઈએ તો મારિયા તો ઘેર બેસી રહે છે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ બેસવાનું શીખી લીધું હતું એ તો ધીરજ રાખનારી વ્યક્તિ હતી ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં એ પરિપક્વ બનેલી મહિલા છે પરંતુ ઈસુ ખ્રિસ્ત બંને બહેનોને એમના આગવા વ્યક્તિત્વ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે આ ઉતાવળી મારથા શું કહે છે પ્રભુને મળતાની સાથે જ એ કહે છે કે પ્રભુ પ્રભુ જો તમે અહીંયા હોત ને તો મારા ભાઈનું મરણ ના થાત પણ હું હજુ પણ માનું છું અને જાણું છું કે તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો એ તમને આપશે જ કલમ માર્થા ઈશ્વર તરીકે સ્વીકારે છે માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુ ઉપર અધિકાર છે એ પ્રગટ કરે છે જાહેરમાં હવે આ માર્થા એ નથી જાણતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના અને ઈશ્વર પિતાના મહિમા માટે લાજરસને મરવા દીધો છે માર્થાને એ પણ ખબર નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજરસને સજીવન કરવાના છે હવે તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે ત્રેવીસ થી છવ્વીસ કલમો જોઈશું ઈસુએ કહ્યું તારો ભાઈ ફરી સજીવન થશે તેણે જવાબ આપ્યો હું જાણું છું કે છેલ્લે દિવસે પુનરૂત્થાનમાં તે સજીવન થશે ઈસુએ તેને કહ્યું સજીવન કરનાર અને જીવન આપનાર હું છું મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે અને જીવંત વ્યક્તિ મારામાં વિશ્વાસ મૂકશે તો તે કદી પણ મરણ પામશે નહીં શું આ વાત તું માને છે હવે મિત્ર મારી તમને બહુ જ નમ્ર વિનંતી છે પચીસમી અને છવ્વીસમી કલમ નીચે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં લીટી દોરી લો બહુ જ અગત્યની આ કલમો છે પ્રભુ સુખ્રિસ્ત અદભુત એવો પ્રકાશ અહીંયા આપણને આપે છે હવે આપણે જોયું તો મારથાએ પુનરુત્થાનમાં તો વિશ્વાસ કર્યો છે પણ સાંભળો આપણે ભવિષ્યમાં રૂપાંતર પામેલા આપણા મહિમાવંત શરીરો ધારણ કરીને સજીવન થઈશું એમ માનવાથી આપણો વિશ્વાસ જાજો દેખાતો નથી કારણ કે પ્રત્યેક વ્યક્તિનું પુનરૂત્થાન તો થવાનું છે પ્રભુસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિનું પ્રથમ પુનરૂત્થાન થશે અને એ લોકો જીવતા અને પુનરૂત્થાન પામેલા ગગનમાં ઊંચકાઈ જશે પ્રભુસુ ખ્રિસ્તની પાસે પરંતુ જ્યારે પ્રભુસુ ખ્રિસ્ત વિશ્વાસીઓ સાથે આ પૃથ્વી ઉપર પાછા આવશે અને જે લોકો પ્રથમ પુનરૂત્થાનમાં સજીવન કરાયા નથી એ લોકો ન્યાય ચુકાદાના સમયે સજીવન કરાશે ઈશ્વરનો ન્યાય ચુકાદો ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રથમ માણસ આદમથી માણીને મિત્ર છેલ્લી વ્યક્તિ સુધી દરેક માણસે ઉભા રહેવું પડશે જે લોકો પ્રથમ પુનરુત્થાનમાં સજીવન થયા છે એ લોકો શાશ્વત જીવનમાં સ્વર્ગમાં પ્રવેશ કરશે જ્યારે બીજા પુનરૂત્થાન સમયે સજીવન થયેલા લોકો કાયમને માટે નર્કમાં નાખી દેવામાં આવશે માર્થાએ તો એવું માની લીધું કે ઈસુ ખ્રિસ્ત હવે અમને મદદ કરી શકે એમ છે નહીં એ જરૂર માનતી હતી પરંતુ ઈસુ ખ્રિસ્ત એના ભાઈને સજીવન કરશે એવો વિશ્વાસ એનામાં અને હવે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થાને શું કહે કહે છે છે કે તું જાણતી નથી કે સજીવન કરનાર અને જીવન આપનાર હું છું વાલા મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તો આ અત્યંત મહાન એવો દાવો છે ઈસુ ખ્રિસ્ત પોતે સજીવન કરનાર એટલે કે પુનરૂત્થાન અને જીવન છે માણસ જાતે મૃત્યુના શાપ નીચેથી બચાવનાર જીવનદાતા ઈસુ ખ્રિસ્ત છે જો માણસ જીવવા માગે છે તો પ્રભુ ખ્રિસ્ત એનો ઈલાજ છે હવે આ માટે પ્રભુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકવો બહુ જરૂરી છે મૃત્યુની બીક લાગે છે મૃત્યુ પછી શું થશે એની સ્પષ્ટ ખાતરી નથી તો જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના દવામાં જાહેર કરે છે કે પુનરૂત્થાન તથા જીવન હું છું તમને સજીવન કરનાર તથા જીવન હું છું જો મિત્ર તમારી પાસે ઈસુ ખ્રિસ્ત છે તો તમને જીવન છે ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે હા શારીરિક મરણ છે જરૂર છે પણ પુનરૂત્થાન પણ છે મૃત્યુમાંથી માણસે સજીવન થવું તે આજ વ્યક્તિત્વમાં મિત્ર આજ શરીરમાં આપણે સજીવન થવાના છીએ અને ઈસુખ્રિસ્ત કહે છે કે મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે અને જીવંત વ્યક્તિ મારામાં વિશ્વાસ મૂકશે તો તે કદી પણ મરણ પામશે નહીં શું તમે મિત્ર આ વાતમાં વિશ્વાસ મૂકો છો જો આપણે ઈસુખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ખ્રિસ્તને શરણે આવ્યા છે તો પ્રથમ પુનરૂત્થાનમાં જરૂર પ્રભુ ખ્રિસ્ત આપણને સજીવન કરશે અને તેમની સાથે આપણને સદા માટે રહેવા લઈ જશે સ્વર્ગમાં તમે મિત્ર જો પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માગો છો તમારા દુષ્કર્મોના બંધનોમાંથી છૂટી જવા માગો છો તમારા પાપોની શિક્ષામાંથી માફી પ્રાપ્ત કરવા માગો છો તમે મિત્ર જો સદા સર્વદા અનંત સમય માટે અનંત જીવન પ્રાપ્ત કરવા માગો છો તો આજે જ ખ્રિસ્તને શરણે આવીને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો ખાતરી રાખજો જે પડે તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તની શરણે આવશો એ જ પડે તમારા પાપોની ક્ષમા તમને મળશે તમને અનંત જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપશે એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો આ મિત્રો મનુષ્યએ પાપ કર્યું છે આપણે પાપ કર્યું છે અને ઈશ્વર સિવાય કોઈ પણ આપણને આ પાપમાંથી છોડાવી શકતું નથી અપવિત્રતાથી કોઈ મનુષ્ય આપણને પવિત્ર કરી શકતું નથી કારણ કે આપણે બધાએ પાપ કર્યું છે આ દુનિયામાં આ પાપના ડાઘને દૂર કરી શકે એવો કોઈ જ ઉપાય નથી અને જ્યાં સુધી આ પાપનો ડાઘ અને પવિત્રતા દૂર નહીં થાય ત્યાં સુધી આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકતા નથી માત્ર ઈશ્વર જ આ સમસ્યામાંથી આપણને છુટકારો આપી શકે છે પણ પ્રશ્ન એ છે કે આપણે ઈશ્વરને કેવી રીતે મળી શકીએ ઈશ્વર પોતે પ્રભુ ઈશુનું સ્વરૂપ લઈને આવ્યા જેથી આ પ્રશ્નને દૂર કરી શકે તે સમયના લોકો મધ્યે તેમણે એટલે ઈસુએ પોતાના કામો દ્વારા તે પ્રગટ કર્યું કે તે એક સાધારણ માનવ નથી જે આવા અસાધારણ કામો કરી શકે પણ તે તો બધાથી અલગ માનવ છે આજે બાઇબલ આ બધી બાબતો વિશે આપણને જણાવે છે જેથી ઈશ્વરની વાતોને આપણે પ્રભુ ઈસુને લીધે સમજી શકીએ અને વિશ્વાસ કરી શકીએ કે તે ઈશ્વર છે તેઓ કહે છે કે જો હું મારા ઈશ્વર પિતાના કામો નથી કરતો તો તમે મારા ઉપર વિશ્વાસ ના કરો પરંતુ જો હું કરું છું તો તમે મારા ઉપર વિશ્વાસ કરો જેથી તમે જાણો કે હું મારા પિતાના કામો કરું છું મારા પિતા મારામાં છે અને હું મારા પિતામાં છું આ દુનિયામાં પ્રભુ ઈસુજ એવું નામ છે કે જેમની મારફતે ઈશ્વર પ્રગટ થયા તેથી જે પણ આ નામ ઉપર વિશ્વાસ કરે છે તેમને અનંત જીવનનો આશીર્વાદ મળે છે શું તમે આ વાત ઉપર વિશ્વાસ કરો છો પ્રિય મિત્રો તમારા વિશ્વાસનો ઈશ્વર આદર કરે છે ઈશ્વર એ પ્રમાણે કરવા આપને સહાય કરો અને જો તમે એ પ્રમાણે કરી રહ્યા છો તો મિત્રો તમે તમારો ફોન ઉઠાવો અને અમને મિસ કોલ કરો જેથી અમે જાણી શકીએ કે અમારો આ કાર્યક્રમ સાંભળવા દ્વારા તમે કોઈક નિર્ણય કરી રહ્યા છો વારું મિત્રો ઈશ્વર આપને આશીષ આપો આમેન શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને કરો તમે પણ એક વિજેતા બની શકો છો